ભોળાદ દુનિયાના કોઈ છેડે કોઈ વ્યક્તિ નહીં હોય કે જેણે ભોળાદ નામ સાંભળ્યું ના હોય. માણસ દવા કરી કરી થાકી જાય ત્યારે એ વ્યક્તિને દુવાની જરૂર પડે છે. દુનિયાના ખૂણે ખૂણે માણસ નિરાશ થઈને આવે, પરંતુ ભોળાદથી માણસ નિરાશ થઈને જતો નથી. છતાં ઘણા બધા લોકોને ભોળાદ વિશે ઘણા પ્રશ્નો થાય છે. આ તમામ પ્રશ્નના જવાબ આ વ્લોગમાં આપવાના છીએ. દાદાની બેઠક ક્યારે હોય છે અને ક્યાં વારે હોય છે અને બુકિંગ કેમ થાય છે, તેમજ વીર રાજાજી અને વીર તેજાજી દાદા કોણ છે તે વિશે પણ માહિતી આજના આ વિડીયોમાં અમે બતાવવા જઈ રહ્યા છીએ. જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં. સર્વે સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને લઈ જઈ રહ્યો છું ભોળાદ ધામ, દાદાના દર્શને. ભોળાદ શું છે, ભોળાદ ક્યાં આવેલું છે અને ભોળાદનો ઇતિહાસ શું છે તેના વિશે આ વ્લોગમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું. અત્યારે આપણે આવી ગયા છીએ પીપળી ચોકડીએ. આમ તમે જોઈ રહ્યા છો જે ભાવનગરનો રસ્તો છે, ભાવનગરથી જો તમે આવો તો પણ તમારે પીપળી ચોકડીએ જ આવવું પડે છે, અને તમે રાજકોટ અને અમદાવાદથી આવો તો પણ તમારે પીપળી ચોકડીએ જ આવવું પડે છે. પીપળી ચોકડીએથી માત્ર 12 કિલોમીટર જ તે ભોળાદ ધામ થાય છે, તો તમારે પીપળી ચોકડીએથી સીધા ભોળાદ ધામ નીકળી જવાનું છે. વીર રાજાજી અને વીર તેજાજીના ઇતિહાસમાં નજર કરીએ તો લગભગ 1100ની આસપાસનો ઇતિહાસ જોવા મળે છે. મૂળ રાજસ્થાનથી આવેલ વીર રાજાજી જે ક્ષત્રિય કુળ ચૌહાણ શાખના રાજપૂત હતા. વિક્રમસિંહ શિવસંગસિંહ ગંગામાના પુત્ર હતા. ચૌહાણ શાખના વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે ચારણની દીકરીઓનું વેલડું લૂંટાણું હતું ત્યારે એ ચારણની દીકરીઓને આબરૂ બચાવવા વારે આવ્યા હતા અને ધર્મના ધીંગાણે કામ આવે છે. દાદાના સાનિધ્યમાં પ્રવેશતા ટુ વ્હીલ તેમજ ફોર વ્હીલની વિશાળ પાર્કિંગની સુવિધા જોવા મળે છે. ભોળાદ ધામ ખાતે રહેવા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. હજારોની સંખ્યામાં દાદાની કૃપાથી શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લે છે. તમે જોઈ શકો છો કે યાત્રાળુઓ ભાવપૂર્વક પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે. ભોળાદ ધામમાં દાદાના દર્શન રવિવાર, સોમવાર અને મંગળવારે જ થાય છે. તે વાર દરમિયાન જ બુકિંગ કરેલ લોકો આવે છે. ભોળાદ ધામની વેબસાઇટ શ્રી સુરાપુરા ધામ ભોળાદ .com પર બુકિંગ કરવામાં આવે છે. ભોળાદ ધામમાં કેન્સરના દર્દી તેમજ દારૂના વ્યસની વ્યક્તિઓએ કોઈ પણ જાતના બુકિંગ વિના દાદાના સાનિધ્યમાં રવિવાર, સોમવાર અને મંગળવારે વારો લેવામાં આવે છે. ભોળાદ ધામ દાદાના સાનિધ્યમાં વિના મૂલ્યે દાદા સેવા આપે છે અને લોકોના દુઃખ દૂર કરે છે. લોકો હજારો કિલોમીટરનું અંતર કાપી પોતાના દુઃખ અને પીડા લઈ આવે છે અને અહીંથી હસતા મૂકે લોકો પાછા જાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.